ભારત એ દેશ જ્યાં કૃષિ એ છે સમૃદ્ધિનો એક મહત્વનો આધાર, જ્યાં કૃષિ છે વિકાસનો અગત્યનો પગથાર, જ્યાં કૃષિ થકી છે ખુશહાલી, પણ જ્યાં સગળી સમૃદ્ધિ નભે છે કૃષિ પર, ત્યાં કૃષિની સફળતા છે જળ પર નિર્ભર. જળ કરે છે જમીનમાં જીવનનો સંચાર, જળ કરે છે કિસાનોના સપના સાકાર, જળ થકી જ હરિયાળી અને ખુશહાલી વર્તાય. એક સમય હતો જ્યારે ચોમાસું બેસતા જ કિસાન ચાતક બની જતો. જગતના અતાતને, તેના ખેતરને હરિયાળીથી લહેરાતા જોવા માટે ચોમાસા પર અવલંબન રાખવું પડતું. જો થાય મેઘરાજાની મહેર, તો થાય ચારે કોર લીલા લહેર, પણ જો મેઘરાજા રૂઠે તો પ્રજા પર વરસે દુકાળનો કેર. ઘણીવાર તો એવું એ બનતું કે સારું ચોમાસું ગયા પછી પણ પછીના સમયમાં સારો પાક ન લઈ શકાય. કારણ હતું જળ વ્યવસ્થાપનની યોગ્ય પદ્ધતિઓનો અભાવ, અને એટલે જ કાળક્રમે માનવે વિકસાવી જળ સંચય અને જળ વ્યવસ્થાપનની અનેક અસરકારક પદ્ધતિઓ. પ્રવર્તમાન યુગમાં અલૌકિક શક્તિ અને કલ્પનાઓને સાકાર કરવાની ક્ષમતા ધરાવતી વાસ્તવિકતા છે ખંભાતના અખાતના વિકાસની પરિયોજના. ખંભાતના અખાતના વિકાસની પરિયોજના એટલે ગુજરાતના દીર્ઘદ્રષ્ટા, સ્વપ્નદ્રષ્ટા અને દ્રઢ નિશ્ચયી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આંખોમાં ઉગેલું એક એવું સ્વપ્ન કે જે હવે વાસ્તવિકતાનો વેગ પકડીને આગળ વધી રહ્યું છે. ખંભાતના અખાતના વિકાસની પરિયોજનાની જરૂરિયાતની પાછળના મુખ્ય કારણો જોઈએ તો ગુજરાત એ સામાન્ય રીતે અપૂરતા પાણીની સમસ્યા ભોગવતું રાજ્ય છે. એક તરફ જ્યાં દક્ષિણ ગુજરાતમાં રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ સારી ઉપલબ્ધતા છે, ત્યાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનિયમિત વરસાદ તેમજ પાણીની તંગી વર્તાય છે. દેશનો 6.39% ભૌગોલિક વિસ્તાર આવરી લેતા અને દેશની 5%થી પણ વધુ વસ્તી જે રાજ્યમાં વસે છે, ત્યાં રાષ્ટ્રના ફક્ત 2% જેટલા જ પાણીના સ્રોત છે. અહીંની વ્યક્તિદીઠ જળ ઉપલબ્ધિ વાર્ષિક ફક્ત 830 ઘનમીટર છે. પ્રતિ વર્ષ ગુજરાતમાં 38,000 મિલિયન ઘનમીટર ભૂતળ પાણી ઉપલબ્ધ થાય છે, જે પૈકી માત્ર 20,480 મિલિયન ઘનમીટર એટલે કે ફક્ત 54% પાણીનો જ સંગ્રહ શક્ય બને છે, જ્યારે બાકીનું 46% પાણી સમુદ્રમાં ભળી જાય છે. આ કારણે રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ અને સિંચાઈને લગતી અનેક મુશ્કેલીઓ ઉદ્ભવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં કે જ્યાં કુલ 64 લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં કુલ ભૂતળ અને ભૂગર્ભ જળ થકી સિંચાઈ ક્ષમતા 15 લાખ હેક્ટર છે, જ્યારે 42 લાખ હેક્ટરના કુલ ખેતીલાયક વિસ્તાર પૈકી 27 લાખ હેક્ટર વિસ્તાર સંપૂર્ણપણે વરસાદ આધારિત છે. સૌરાષ્ટ્રની મુખ્યત્વે ભૂગર્ભજળ આધારિત ખેતી માટે ભૂગર્ભજળના વધુ પડતા ખેંચાણથી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પટ્ટામાં 10 કિલોમીટર સુધીની જમીનમાં ક્ષાર પ્રવેશ થયો છે. આવી પરિસ્થિતિમાં રાજ્યમાં એવા કોઈ આદર્શ સ્થળની જરૂરિયાત હતી કે જ્યાં વધારાના પાણીના સંગ્રહ માટે જળાશયનું નિર્માણ કરી શકાય, અને ખંભાતનું અખાત એક એવી જ આદર્શ જગ્યા હતી કે જ્યાં બંધ બાંધીને નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની અન્ય નદીઓના આશરે 10,000 મિલિયન ઘનમીટર પાણીનો સંગ્રહ કરી શકાય. ખંભાતના અખાતના વિકાસની પરિયોજનામાં ખંભાતના અખાત પર તેના પશ્ચિમ કાંઠે આવેલા ભાવનગર અને પૂર્વ કાંઠે આવેલા દહેજ વચ્ચે 30 કિલોમીટર લાંબા બંધનું નિર્માણ અને તેના દ્વારા 2,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિશ્વના સૌથી મોટા મીઠા પાણીના જળાશયનું નિર્માણ કરવામાં આવશે. વિશ્વના સૌથી મોટા માનવ નિર્મિત મીઠા પાણીના જળાશયમાં સંગ્રહિત 10,000 મિલિયન ઘનમીટર પાણીમાંથી 6,568 મિલિયન ઘનમીટર મીઠું પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ થઈ શકશે. સૌરાષ્ટ્રના કુલ 132 બંધોમાં થતા 2,200 મિલિયન ઘનમીટર પાણીના સંગ્રહથી થતી 3.5 લાખ હેક્ટર સિંચાઈની સામે આ યોજનાથી 6,500 મિલિયન ઘનમીટર પાણીથી સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લાની 10,54,000 હેક્ટર જમીનને સિંચાઈની સરવાણી પહોંચાડાશે. સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓ, બંધારાઓ, ચેકડેમો
અને 60 થી વધુ બંધોને કાયમી ધોરણે પાણીથી ભરી શકાશે। વર્ષ 2008 ના અભ્યાસ મુજબ રૂપિયા 6063 કરોડની કિંમતના 42 લાખ ટન અન્ન ઉત્પાદનમાં વધારો થશે, જેના થકી 8 લાખ કિસાનો અને 2.80 લાખ ખેત મજૂરોને 300 દિવસ વાર્ષિક રોજગારી મળશે। ભાવનગરથી સુરત વચ્ચેના અંતરમાં 136 કિલોમીટર જેટલો ઘટાડો થશે, જે થકી સમય અને ઈંધણમાં નોંધપાત્ર બચત થશે। બંધ તેમજ ભાડભૂત બેરેજના નિર્માણથી ભાવનગરથી બગોદરા, વટામણ, તારાપુર, સુરતને બદલે ભાવનગર, દહેજ, હાંસોટ, ઓલપાડનો નવો માર્ગ રચાશે। હજીરા ખાતેના પેટ્રોકેમિકલ્સ હબથી દહેજ ખાતેના સૂચિત PCPIRને જોડતા નવા કોસ્ટલ હાઈવેનો વિકાસ થશે। બંધના મથાળે નિર્માણ થનારો 12 માર્ગીય રસ્તો વર્ષ 2020માં પ્રતિદિન અંદાજે 75,000 અને વર્ષ 2030 સુધીમાં પ્રતિદિન અંદાજે 1,00,000 વાહનોથી ધમધમતો થશે। આ ઉપરાંત અહીં બે બ્રોડગેજ રેલવે લાઇન, યુટિલિટી કોરિડોર તેમજ કન્વેન્શન સેન્ટર અને હોટેલ વગેરેનું પણ આયોજન થશે। ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લાના 7,00,000 હેક્ટરના ભૂગર્ભજળ સમુદ્રના પાણીના પ્રવેશથી ખારા થયા છે। આ યોજના થકી આ ખારા ભૂગર્ભજળની ગુણવત્તા સુધરશે। આ ઉપરાંત આ યોજનામાં પ્રદૂષણ રહિત અને પર્યાવરણને અનુકૂળ પવન ઉર્જા અને સૌર ઉર્જા ઉત્પાદન કરવાનું પણ આયોજન છે। બંધના હેઠવાસમાં ભરતીની ઊંચાઈ વધતા સમુદ્રમાં કાંપ જમા થવાની પ્રક્રિયામાં ઘટાડો થશે, જેના કારણે ભાવનગર બંદર પુનઃ જીવિત થશે અને પરિણામે આ વિસ્તાર વધુ વિકસિત થશે। આ જ પ્રકારે દહેજ બંદરને પણ ફાયદો થશે। ઘરગથ્થુ ઉપયોગ માટે અંદાજે 900 મિલિયન ઘનમીટર તેમજ વિવિધ ઉદ્યોગો માટે 500 મિલિયન ઘનમીટર મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે, જેના થકી સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે દૂર થશે તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે। નર્મદા નદી પર ભાડભૂત બેરેજ મારફતે નર્મદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે। મીઠા પાણીના સરોવર ફરતે 2,00,000 હેક્ટર જમીન ખુલ્લી થતાં તેમજ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વગેરેનો વિકાસ થતાં ભાવનગર, અમદાવાદ, ભરૂચ અને દહેજના વિસ્તારનો નવા ગોલ્ડન કોરિડોર તરીકે વિકાસ થશે। આશરે રૂપિયા 22,500,000,000ની કિંમતના 30,000 મેટ્રિક ટન જેટલી મીઠા પાણીની માછલીના ઉત્પાદનમાં વધારો થશે। વિવિધ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિઓનો વિકાસ થશે। સૌરાષ્ટ્રના સ્વર્ણિમ ભવિષ્યની તમામ કલ્પનાઓને પરિપૂર્ણ કરશે અને એટલે જ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સાબિત થશે ખંભાતના અખાતના વિકાસની આ પરિયોજના।